હેલો દોસ્તો, નમસ્કાર. જય દ્વારકાધીશ. તો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે રેમ્બો માંડવી આપણે પાવી પડશે. તો જો મેં રેમ્બો માંડવી પાવાનું આપણે ચાલુ કરી દીધું છે, અને સાથે જ આપણે દવા પણ પાવાનું ચાલુ કરી દીધું છે. અને આગળ વિડીયોમાં તમને જણાવીશ આપણે કઈ દવા આપણે અત્યારે પાવી રહ્યા છીએ. તો આ દવા દવાનું નામ તમને બોટલ બતાવીને બતાવું, બોટલમાં જોઈને. અત્યારે તો આપણે એક ડબલું લઈ લીધું છે નળવાળું, એમાં બધી દવાઓ નાખી દીધી છે. અને આ દવા છે મૂંડા માટેની. તો જો આપણો આ મોટર ચાલુ થઈ ગઈ છે, કમ્પ્લેટ પાણી ચાલુ થઈ ગયું છે. અને આ રેમ્બો માંડવી છે, આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી એમ કે રેમ્બો માંડવી પાવી પડશે. તો રેડકા આવ્યા રાખતા હતા અને બહુ વેચ તો હતો, પણ તોય છતાં પાવી પડે એમ જ હતી માંડવી. એટલે આપણે પાણી ચાલુ કરી દીધું છે. ને પારામાં આપણે પાછી માદી પણ વાવેલી છે એરંડાની. નર આપણે પહેલાં અગાઉ વિડીયોમાં જોયું એમ વાવેતર કરી દીધેલું હતું 20 દિવસ પહેલાં, 20-25 દિવસ પહેલાં. અને અત્યારે આપણે માદીનું વાવેતર પણ થઈ ગયું છે. અને માદી પણ લગભગ 80% જેવી દેખાઈ ગઈ છે. આ મોન્ટાર છે, લેમડા મોન્ટાર. તો આપણે આ મોન્ટાર લેમડા પણ યુઝ કરી છે. અને એક આ બોટલ છે, તો આમાં ગુલાબી દ્રાવણ નીકળે છે. લગભગ ખેડૂત મિત્રો આ જ બોટલનો ઉપયોગ માંડવીમાં પણ પટ મારવામાં કરતા હોય છે. થાય અમે થોક્સાસ ઇકોમ 30 તરીકે પણ આને જાણવામાં આવે છે. ને એક આપણી આ મોન્ટાર છે, તો એ બંનેનું મિશ્રણ કરીને આપણે આ ડબલામાં નાખેલું છે. આ રીતના આપણે માંડવી પાવાનું ચાલુ કરી દીધું છે.